કેમ છો મિત્રો? છો મિત્રો, છો મિત્રો, છો. હું કૃષ્ણરાજ પરમાર સ્વાગત કરું છું મારી YouTube ચેનલમાં. આજનો ટોપિક શરૂ કરતા પહેલા આપ સૌને મારી એક વિનંતી, જો તમે મારી YouTube ચેનલમાં નવા હો કે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ જરૂર કરજો. સબસ્ક્રાઈબ કરવાથી દરેક વિડીયોની જાણ તમને પહેલા થશે અને સબસ્ક્રાઈબ કરું મિત્રો એકદમ ફ્રી હોય છે. અને હા મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. કોઈ પ્રશ્ન હોય તો તમે મારા કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તો ચાલો જોઈએ આજનો ટોપિક. ચાલો મિત્રો જોઈએ યુનિટ 2, ડેન્ટલ હેલ્થ. મિત્રો, ડેન્ટલ એટલે દાંતનું અને હેલ્થ એટલે સ્વાસ્થ્ય. દાંતના સ્વાસ્થ્ય વિશેનો આ લેસન છે, પાઠ છે. તો મિત્રો, પહેલાં આપણે પ્રી ટાસ્કની અંદર જે દાંતની રચના બતાવી છે એ સમજીએ તો આપણને પાઠમાં વધારે મજા આવશે. મિત્રો, આપણે જાણીએ છીએ કે પુખ્ત વયની વ્યક્તિમાં 32 દાંત હોય છે, 16 ઉપર અને 16 નીચે. પણ આ દરેક દાંતનું અલગ અલગ નામ હોય છે, તો આપણે ઉપરના જડબાથી શીખીએ એ જ નામ નીચેના જડબામાં હશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે વચ્ચે ઉપરના જે 4 દાંત છે એને ઇનસિઝર્સ કહેવાય. તો એવા નીચેના 4 દાંતને પણ આપણે ઇનસિઝર્સ કહી શકીએ. એને કુલ સંખ્યા થઈ 8. એની બાજુમાં જે એક એક દાંત મૂકેલો છે એને કેનિન કહેવાય. એવા જ નીચે પણ 4 દાંતની આજુબાજુ એક એક દાંત હોય એટલે કેનિન્સની સંખ્યા થઈ 4. ત્યાર પછી આવે પ્રી મોલર્સ, જે દાઢ હોય એની પહેલાંની. કેનિન અને મોલર્સ, દાઢની વચ્ચે જે 2 દાંત હોય એને પ્રી મોલર્સ કહેવાય અને એની સંખ્યા થશે 8, ઉપર 4 નીચે 4. અને છેલ્લે વધી જેને આપણે દાઢ કહીએ છીએ, મોલર્સ, એની સંખ્યા 12 હોય છે, 3-3 ઉપર અને 3-3 નીચે. તો આ છે મિત્રો તમારા જે દાંતની રચના. તો આપણે હવે લેસન તરફ આગળ જઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાઠ મૂકવાનો આશય એક છે કે તમે પણ તમારા દાંતની સંભાળ યોગ્ય રીતે રાખો, જેના પ્રત્યે આપણે બહુ ધ્યાન આપતા નથી. તો અહીંયા પાઠ શીખ્યા પછી ચોક્કસ તમે તમારા દાંત માટે સભાન રહેજો અને જે ઉપાય સૂચવ્યા છે એનો અમલ જરૂર કરજો. અને હા મિત્રો, વિડીયો સ્કીપ ના કરતા અને અંત સુધી પૂરેપૂરો જોજો, જેથી તમને પાઠ બરાબર સમજાય. પાઠ લાંબો છે એટલે આપણે પાઠ 2 રાખ્યા છે, એટલે આજે એક પાઠ પૂરો કરીશું અને પછીના વિડીયોમાં પાઠ 2 લઈશું આપણે. તો ચલો જોઈએ. સોનિયા હેડ અ સિવર ટૂથેક. સોનિયાને તીવ્ર દાંતનો દુખાવો હતો. સી કુડ નોટ ઇટ એનીથિંગ નોર કુડ સી ગો ટુ સ્કૂલ. ના તો એ કંઈ ખાઈ શકતી નહોતી અને ના તો એ શાળાએ જઈ શકતી નહોતી. કેમ? કારણ કે એને દાંતનો દુખાવો હતો. સ્ટડિંગ એટ હોમ વોઝ ઓલ્સો ઇમ્પોસિબલ ડ્યુ ટુ પેન. ઘરે રહીને અભ્યાસ કરવો પણ મુશ્કેલ હતો કારણ કે એને દાંતમાં દુખાવો હતો. સી વોઝ નોટ એબલ ટુ સ્લીપ ઓલ્સો. અને આપણે જેને દાંતનો દુખાવો થયો હશે એને ખબર હશે કે ઊંઘવા પણ ના દે, તો આના સોનિયાને પણ આ જ તકલીફ હતી, એને ઊંઘવા દેતું નહોતું. સોનિયા સેઝ ઓ મા ઇટ્સ અનબેરેબલ. એની મમ્મીને કહે છે કે મમ્મી હવે મારાથી આ સહન થતું નથી, અસહ્ય છે. વી મસ્ટ વિઝિટ ડેન્ટિસ્ટ, સેડ હર અંકલ અશોકભાઈ. એના કાકા હશે અશોકભાઈ, એમણે કહ્યું, સૂચન કર્યું કે ભાઈ આપણે હવે દાંતના ડૉક્ટરની મુલાકાત લેવી જોઈએ. ધ સેમ ઇવનિંગ દે વેર એટ ધ ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડૉક્ટર શર્મા. અને એ જ દિવસની સાંજે એ ડૉક્ટર શર્માના ડેન્ટલ કેર ક્લિનિકમાં ગયા.
Dr. Bansi Sarma is a young and competent doctor. Yuvan hata ane kabil doctor hata. Dr. Sarma says, "Hello young lady, what's the matter with you? Kem che dikri apne doctor aa rite kehta hoy che ane shu thayu che bila?" Sonia with difficulty bahu mushkil thi boli, "Oh ma, ah doctor, I have a terrible toothache." દુખાવામાં જે આપણે ઉચ્ચાર કરીએ ઓમાં આ ડૉક્ટરને કહે છે મને બહુ અસહ્ય દુખાવો થાય છે. ડૉક્ટર શર્મા સેઝ આઈ કેન સી, મને લાગે જ છે કે તને કંઈક તકલીફ છે. લેટ મી ચેક ઇટ, લાવ હું ચેક કરું. સીટ ઇન ધ ચેર પ્લીઝ, અને તમે જે તમારા પ્રી ટાસ્ટની અંદર ખુરશી બતાવી છે ડેન્ટલ ચેર, એની અંદર એ ટાઈપની ખુરશીમાં એને બેસાડી બેસવા માટે કહ્યું. સોનિયા સીટ્સ ઇન ધ ડેન્ટલ ચેર, એટલે એવી ખુરશીમાં સોનિયા બેસી ગઈ. ધ ડૉક્ટર સ્વિચિસ ઓન ધ હેડલાઇટ, એટલે મોઢા ઉપર જે ઉપર લાઇટ હોય એ ચાલુ કરી ડૉક્ટરે. ડૉક્ટર શર્મા સેઝ, "નાઉ ઓપન યોર માઉથ એન્ડ સે આ." ડૉક્ટર શર્માએ એને કહ્યું સોનિયાને કે ભાઈ તારું મોં ખોલ અને આ બોલ. સોનિયા ઓપનિંગ હર માઉથ લિટલ બિટ સ્લોલી, ધીરે ધીરે, કારણ કે દુખાવો થતો હોય એટલે ધીરે ધીરે મોં ખોલવાનો પ્રયત્ન કરતી હતી. "આ સોરી ડૉક્ટર," અને બોલી ગઈ ડૉક્ટર, "હવે સોરી, આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર ધેન ધીસ, આનાથી વધારે હું હવે મારું મોં ખોલી શકીશ નહીં." ડૉક્ટર શર્મા સેઝ, "ધેટ્સ ઓકે," કે કંઈ વાંધો નહીં. મૂવિંગ ધ માઉથ મિરર એન્ડ પ્રોબ ઇન સોનિયાઝ માઉથ, એટલે જે પ્રોબ ડૉક્ટરોનું સાધન હોય છે, દાંતના ડૉક્ટરોને નાનકડો મિરર હોય છે જેનાથી અંદરનું બધું જોઈ શકે. "આઈ કેન સી," કે મને કંઈ દેખાય છે, હું જોઈ શકું છું. "આઈ કેન સી એ બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર પ્રી મોલર્સ," જે તારા પ્રી મોલર્સ છે, દાઢ પહેલાંના દાઢ જે આવે એની અંદર કાળો ધબ્બો હું જોઈ શકું છું, કાળો ડાઘ. "ધેર સીમ્સ ટુ બી એ કેવિટી ધેર," કદાચ ત્યાં પોલાણ હોઈ શકે. અશોકભાઈ સેઝ, "આ કેવિટી ખાડો પડી ગયો છે?" ડૉક્ટર શર્મા સે, "યસ, એ કેવિટી એન્ડ ક્વાઇટ અ બિગ વન, ખાડો છે અને બહુ મોટો ખાડો છે." "આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન્સ ટુડે," આજે હું કેટલીક દવાઓ તમને લખી આપું છું. "ધ પેઇન વિલ સબસાઇડ બાય ટુમોરો," આવતીકાલ સુધીમાં દર્દ બેસી જશે આ દાંતની પીડા. "ઓનલી દેન ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ," અને આવતીકાલે જ વધારાની જે ટ્રીટમેન્ટ છે બાકીની એ શક્ય બનશે. "કેન યુ કમ બેક ટુમોરો," આવતીકાલે તમે આવી શકશો. અશોકભાઈ સેઝ, "આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો," આવતીકાલે હું શહેરમાં નથી. ડૉક્ટર શર્મા સેઝ, "વેલ, સોનિયા કેન કમ એલોંગ, સી ઇઝ એ બ્રેવ ગર્લ," કંઈ વાંધો નહીં, સોનિયા બહાદુર છોકરી છે, તે એકલી આવી શકશે. સોનિયા છે, "યસ ડૉક્ટર, આઈ વિલ હેવ ટુ," હા ડૉક્ટર, મારે આવવું જ પડશે. નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર, સોનિયાએ દવાઓ લીધી એટલે સોનિયાને હવે સારું લાગતું હતું. "સી ડીડ નોટ હેવ મચ પેઇન," દુખાવો હતો પણ એટલો બધો નહોતો ગઈકાલ જેટલો. "સી વિઝિટેડ ધ ડૉક્ટર અગેઇન એટ ધ ફિક્સ્ડ ટાઈમ," નક્કી કર્યા સમય ફરી પાછી એ ડૉક્ટર શર્માના દવાખાને હતી. ડૉક્ટર શર્મા સેઝ, "હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી," યંગ લેડી આજે કેવું મહેસૂસ થાય છે તે. સોનિયા સેઝ, "મચ બેટર ડૉક્ટર, આજે બહુ સરસ લાગે છે, સારું લાગે છે." ડૉક્ટર શર્મા, "ક્લીન ધ કેવિટી એન એર રોટર," ડૉક્ટર શર્માએ એર રોટરની મદદથી જે ખાડો હતો એ સાફ કર્યો. "ધેન સી ફિલ્ડ વિથ એ વ્હાઇટ સબસ્ટન known as light curd composite filling material," ત્યાર પછી એ જે પોલાણ હતું એની અંદર જે સબસ્ટન્સ આવે એને લાઇટ કર્ડ કોમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ કહેવામાં આવે છે, એનાથી એ ખાડો પૂર્યો. "ઇટ કન્ટેન્સ સિન્થેટિક રેઝિન સિલિકા એઝ અ ફિલર એન્ડ ફોટો એક્ટિવેટર," તો અંદર આ બધું મટીરિયલ્સ હોય છે જેનાથી એ ખાડો પૂરવામાં આવ્યો.
डॉक्टर शर्मा सेज यस इट्स डन, खाड़ू पुराई गयो, थैंक यू फॉर कीपिंग योर माउथ ओपन विदाउट स्पीकिंग अ वर्ड, અને એક પણ શબ્દ આ ઉ કર્યા વગર તે તારું મોં પોલું રાખ્યું એ બદલ તારો આભાર. એઝ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ ધેટ ડે, ધ ડૉક્ટર કુડ સ્પેર ટાઈમ ટુ ટોક ટુ હર. અને એ દિવસે સોનિયા છેલ્લું દર્દી હોવાથી ડૉક્ટરે એની જોડે વાતચીત કરવાનો ટાઈમ મળી રહ્યો. તો હવે શું વાતચીત થઈ, શેની ચર્ચા કરી, એ આપણે પાર્ટ ટુમાં જોઈશું મિત્રો. પાર્ટ ટુ જોવાનું ચૂકતા નહીં મિત્રો. આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, અને મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ, ખૂબ ખૂબ આભાર.